સંવાદમાં આપનું ફરી સ્વાગત છે. એબીપી અસ્મિતાની એ પહેલ જ્યાં તમામ રાજનેતાઓ અને સમાજના અગ્રણીઓ આપણી સાથે રૂબરૂ થઈ રહ્યા છે, ત્યારે અસ્મિતા મહાસંવાદને આગળ વધારીએ. હું મંચ પર આમંત્રિત કરવા માંગુ છું ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીને, જેમની સાથે મહાસંવાદ કરશે અમારા સહયોગી ગીતા વઘાડિયા. જી, આભાર અમિતા આપનો ખૂબ ખૂબ. તો ખાસ કરી આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે પરેશ ધાનાણી અને ભાજપના સાંસદ છે દેવુસિંહ ચૌહાણ. આપ બંનેનું સ્વાગત છે અસ્મિતા મહાસંવાદમાં. ખાસ કરી દેવુસિંહ, એવું કહેવાય છે 2017ની વિધાનસભાની ચૂંટણી છે, 2019ની લોકસભાની ચૂંટણી માટેનું ટ્રેલર માનવામાં આવે છે. કઈ રીતે જુઓ છો આપ વિધાનસભાની ચૂંટણીને? સૌપ્રથમ તો પ્રત્યેક ચૂંટણીની અસર બીજી ચૂંટણી પર આવતી જ હોય છે. વિશેષ કરીને ગુજરાત જેવા સમગ્ર દેશમાં એક વિકાસનું મોડેલ કહેવાતા એવા રાજ્યની ચૂંટણી હોય, સ્વાભાવિક છે કે દેશના તમામ લોકોની એ ચૂંટણીના પરિણામો પર નજર હોય. અને વધારાનું કારણ તો દેશના શ્રદ્ધેય વડાપ્રધાન ગુજરાતી છે, અને 2014ની લોકસભામાં ગુજરાતની તમામ લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતેલી છે. એટલે એની 2019માં શું અસર આવશે એ તો આ ચૂંટણીના કારણે સ્વાભાવિક બધાના મનમાં પ્રશ્ન થાય. પણ હું આજે આપને આ મંચ ઉપર જણાવું છું કે 2017ની ચૂંટણીમાં પણ અમે ગુજરાતમાં અમારું જે લક્ષ્ય 150+ એને પાર કરીને અને 2019ની 26 લોકસભા ભારતીય જનતા પાર્ટીને મળવાની, આ બધાની પાછળ જો કોઈ મૂળ કારણ કે આત્મવિશ્વાસ હોય તો ગુજરાતની જનતાની સમજદારી, મેચ્યોરિટી, એક રીતે કહી શકાય કે સમગ્ર દેશમાં વિકાસ અને ગુજરાત એકબીજાના પર્યાય થઈ ગયા છે. ગુજરાતની જે શાસન ચાલ્યું છે 1995થી, લગભગ 2 દાયકા સુધીનું શાસન, એ ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ગુજરાતમાં સોશિયલ સર્વિસ હોય, કે ગુજરાતમાં સામાન્ય રીતે સોશિયલ ફેબ્રિકની પણ વાત થતી હોય, તો ગુજરાત સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિને સમજીને એને ટેકો કરતી આવતી આ પ્રજાના કારણે 2017ની ચૂંટણી અને સ્વાભાવિક રીતે 2019ની ચૂંટણીમાં સારું પરિણામ આપવાની છે. ચોક્કસથી. તો ખાસ કરી ભાજપ જે પ્રમાણે કહે છે 150+ બેઠકો મળશે, કોંગ્રેસનો લક્ષ્યાંક છે 125+ બેઠકોનું, 125 બેઠકો કઈ રીતે હાંસલ કરશે? બેન, લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણીઓએ સમસ્યાને લઈ અને સવાલ પૂછવાનું શ્રેષ્ઠ માધ્યમ હોય છે. વિતેલા 22 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારના શાસનથી ગુજરાતની પ્રજા ત્રસ્ત છે. આજ સુધી ગુજરાતી એ પ્રશ્ન પૂછતા ક્યાંય ને ક્યાંય ડરતો હતો. મને લાગે છે કે વિતેલા વર્ષોની અંદર લોકોમાંથી હવે ડર બહાર નીકળી રહ્યો છે. સત્તાની સામે સવાલ પૂછવા માટે ગુજરાતી સક્ષમ બન્યો છે, અને જ્યારે સવાલ પૂછવા સક્ષમ બન્યો છે ત્યારે 100 સવાલો ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આવીને ઊભા છે. એ બેરોજગારીનો પ્રશ્ન હોય, એ મોંઘા શિક્ષણનો પ્રશ્ન હોય, એ કથળેલી આરોગ્યની સ્થિતિનો પ્રશ્ન હોય, એ ગુજરાતની અસ્મિતાને બચાવવાની વાત હોય, એ કુપોષિત બાળકોથી પીડાતું ગુજરાત હોય, એ મહિલાઓની અસુરક્ષાને લઈ અને નલિયાની નિર્ભયાની પીડા હોય, ઘણા બધા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ હવે ઉગીને આંખે વળગે એ રીતે લોકો સવાલ પૂછતા થયા છે. અને એ સવાલોથી ભારતીય જનતા પાર્ટી આજે ઘેરાણી છે, ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાલ્પનિક વિકાસ એ હવે ખુલ્લો પડી ગયો છે. લોકોની સામે જ્યારે વિકાસની વાત કરવામાં આવે તો લોકોના મુખે એ વાત રમતી થઈ કે વિકાસ ગાંડો થયો છે, વિકાસ રઘવાયો થયો છે, વિકાસ ખાડામાં પડી ગયો છે, વિકાસ ઊંધો લટકી ગયો છે, વિકાસ ભટકી ગયો છે. આ ગુજરાતના લોકોની વાત છે, અને મને લાગે છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીએ જે હંમેશા ભ્રમ ફેલાવી, ભય ફેલાવી અને ભ્રષ્ટાચારી રીતરસમોથી ગુજરાતીઓના ઈમાનને ખરીદવા ની કોશિશ કરી હતી, એમાંથી ગુજરાત આઝાદ થવા આગળ વધી રહ્યું છે. આ 150+ નું સ્વપ્ન
એ ગુજરાતની પ્રજા આવતી ચૂંટણીઓમાં ચકનાચૂર કરવાની છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 150 સીટમાં ડિપોઝિટ જાય એવી પરિસ્થિતિ ગુજરાતના ગરીબને, ગામડાને અને ખેડૂતોને સમસ્યાઓ સતાવી રહી. જી, તો દેવુસિંહ, ખાસ કરી શું કહેશો આપ કે એવા કયા મુદ્દાઓ છે કે જેને લઈ હવે ભાજપ છે તે પ્રજાની વચ્ચે જશે અને ભાજપ હવે આવકાર આપશે? જે પ્રમાણે કહી રહ્યા છે, 100 જેટલા સવાલો હજુ છે જે પ્રજાના મનમાં છે, કઈ રીતે ઉકેલાવશે તેનો? જો એમણે કહ્યું એમ, લોકશાહીના મૂળમાં પ્રશ્ન છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર ના હોય તો લોકશાહી ટકે પણ નહીં, અને પ્રશ્નથી ભાગે એ લોક પ્રતિનિધિ હોય કે શાસન વ્યવસ્થા કે સરકાર, એ લાંબો સમય જનતાનો ભરોસો પણ ન ટકાવી શકે. ભાઈ જે કહ્યું એ વાત કોઈ ભાષણના મુદ્દા હોઈ શકે, પણ ડિબેટમાં તો અને આપણે જે પ્રકારે ચૂંટણીના પરિણામો જોઈએ છીએ એ રીતે એવું લાગે છે કે 1995, 2002, 2007, 2012 અને 2017 આ તમામ ચૂંટણીઓ દરમિયાન ગુજરાતની પ્રજા સમક્ષ દર 5 વર્ષે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એના પ્રતિનિધિઓ સમાજ જીવન વચ્ચે ગયા છે. એમણે પોતાનો એક પ્રકારનો લોક પ્રતિનિધિ તરીકેનો રેકોર્ડ બતાવ્યો છે, એક પ્રકારનું ઓડિટ જનતાએ જોયું છે, અને ઓડિટના આધારે જનતાએ એમને ટેકો કર્યો છે. ભાઈએ જે વાત કરી ઉનાની કે પરેશભાઈ આમ તો બહુ અભ્યાસુ છે અને હું માનું ત્યાં સુધી પોતે વધારે સક્રિયતાથી હમણાં ઉપપ્રમુખ થયા, જવાબદારી પણ સારી નિભાવી શકે એવી શક્તિ પણ છે. પણ સમાજ જીવનમાં કોઈ એક ઘટના ગુજરાતના કોઈ એક ખૂણે થઈ તો એને કોઈ આખા આખા સમાજ સાથે ન જોડવી જોઈએ કે એને કોઈ રાજકીય પક્ષ સાથે ન જોડવી. જે ઘટના થઈ છે એ નિંદનીય છે, એ વખોડવા લાયક છે, એ ઘટના ન થવી જોઈએ. સરકારની ફરજના ભાગરૂપે એવી ઘટનાઓ ન થાય જોવાની સરકારની છે, પણ એની પાછળની રાજનીતિ થાય, કોઈનું અપમૃત્યુ થાય, 3-4 દિવસ સુધી એની લાશને અગ્નિદાહ ન કરવા દો અને રાજનીતિ માહોલ તૈયાર કરો, ગુજરાત માટે અપપ્રચાર કરો, સરકાર માટે અપપ્રચાર, એ કોઈ રત્નાત્મક વિરોધ પક્ષના લક્ષણ નથી. જી, તો ખાસ કરી જે આ પ્રકારના તમે કહી રહ્યા છો કે લોકો છે તે વિરોધ કરે છે કે જે એ વિરોધ છે એ ન થવો જોઈએ, એટલા થવો જોઈએ લોકશાહીમાં. જી, તો સરકાર આપ જે પ્રમાણે એવું નહીં, એને કોઈ રાજકીય પક્ષ કે કોઈ સમાજ સાથે જોડીને આખો કોઈ સમાજને અપમાનિત કર્યો અને સમાજ માટેનું એવું વાતાવરણ તૈયાર કરવામાં આવે કે સમાજ સરકારની વિરુદ્ધમાં છે, એ ન થવું. જી, એટલે કે વિપક્ષ કોઈ ઘટના થઈ છે વખોડવા લાયક છે, નિંદનીય છે, એવી ઘટના ન પણ થવી જોઈએ. સરકારની એ જવાબદારી પણ છે, પણ એક કોઈ ખૂણામાં ઘટના થાય અને તમે ધાડે ધાડા ઉતરી આવે અને રાહુલ ગાંધી જેવા કોઈ જે હોસ્પિટલમાં પહેલી બેન મળી અને વળગીને રડ્યા, પછી ખબર પડી કે આ તો પીડિતની માં પણ નથી, એટલે આવી બધી વાતો કરે એ ખોટું. એક પ્રકારે રાજનીતિ થાય. પરેશભાઈ શું કહેશો આપ એના પર? દેવુભાઈ, અમારા સન્માનની વિધાનસભાના પૂર્વ સાથી છે, એમણે એક રીતે એકરાર કર્યો કે સરકારની જવાબદારી લોકોની સમસ્યાઓનું સમાધાન શોધવાની છે. સરકારની જવાબદારી લોકોની સમસ્યાઓને સાંભળી એના દર્દ સુધી પહોંચવાની છે, અને હું એ જ વાતને આગળ ધપાવી રહ્યો છું કે વિતેલા 22 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સત્તાના મંદની અંદર ભાન ભૂલેલા શાસકોએ લોકોને સાંભળવાના બંધ કર્યા. મનની વાત કહેવાની, લોકોની વાત સાંભળવાની નહીં, અને એના કારણે આજે 18 વર્ણની અંદર ઉકળાટ છે. ભારતીય જનતા પાર્ટીએ વિતેલા 22 વર્ષમાં ક્યાંય વર્ગ વિગ્રહ, ક્યાંય કોમવાદનું બીજ રોપી કાલ્પનિક ભયથી ગુજરાતીઓને ભ્રમિત કરવાની કોશિશ કરી હતી. મને લાગે છે કે આજ ગુજરાતનું મારું યુવાધન એ હવે જાગ્યું છે, એણે ગુજરાતને આઝાદ કરાવવાનું નેતૃત્વ લીધું છે, અને એના પાછળના 1000 કારણો છે. આજ ગુજરાતમાં વિદ્યાર્થીઓની વાત લઈએ, કોઈ પણ રાજ્યના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે શિક્ષા, પણ ગુજરાતની અંદર ગરીબની ઝૂંપડીમાં જન્મતું બાળક એને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે સાયન્ટિસ્ટ થવું હોય તો એ માત્ર સપનું બનીને રહી ગયું છે. જ્યાં સરસ્વતીનું દાન થતું હતું એ જ સરસ્વતીના મંદિરમાં શિક્ષણનો વેપાર થાય એ ભારતીય જનતા પાર્ટીની નીતિ આજે ખુલ્લી પડી ગઈ છે. ભાજપના શાસનમાં વિતેલા 5 વર્ષમાં 13,582 કરતાં વધુ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ બંધ થઈ છે. એટલે કે આપ જે પ્રમાણે કહી રહ્યા કે 18 દાયકાથી લોકો ત્રસ્ત છે આ પ્રજા સરકારથી, તો ખાસ કરી એક સવાલ એ અહીં
કે અઢી દાયકાથી એક પેઢીએ કોંગ્રેસની સરકાર તો જોઈ નથી, તો ખાસ કરી હવે કોંગ્રેસ છે સરકારમાં આવવા માટે કેવા એવા સવાલો લઈને પ્રજાની વચ્ચે જશે? કોંગ્રેસે હંમેશા દરેક સવાલો ઉઠાવ્યા છે, પ્રજા સુધી પહોંચાડ્યા છે, પરંતુ પરિણામ જોવા નથી મળતું, શા માટે? વિપક્ષ તરીકે ગુજરાતની પ્રજાએ કોંગ્રેસ પક્ષને વિતેલા 22 વર્ષ જવાબદારી સોંપી હતી. વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકશાહીના મંદિરની અંદર લોકોની સમસ્યાઓને વાચા આપવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. કમનસીબે ગુજરાતની એ વિધાનસભાનો હું પણ સભ્ય છું કે જ્યાં વિપક્ષની વાત સાંભળવામાં આવતી નથી. કોઈ સાચી વાત, એ સાચી વાતનો જવાબ સરકાર પાસે ન હોય ત્યારે બહુમતીના જોરે વિપક્ષના અવાજને દબાવવામાં આવે, વિપક્ષના સાથીઓને બહુમતીના જોરે સસ્પેન્ડ કરી અને વિધાનસભામાંથી દૂર કરવામાં આવે. એ જ લોકશાહીનું મંદિર જે દેશની સંસદમાં, રાજ્યસભા અને લોકસભામાં લાઈવ ટેલિકાસ્ટ થતું હોય, ગુજરાત વિધાનસભાની અંદર મીડિયા જગત, મારું ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, એણે વિધાનસભાના દરવાજે કેમેરા લઈને ઊભું રહેવું પડે, એને વિધાનસભામાં પ્રવેશનો અધિકાર નથી. આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઊભી થઈ, એટલે કે વિરુદ્ધની વાતને દબાવવાનો પ્રયાસ ભાજપે હંમેશા કર્યો, પણ આજ મને લાગે છે કે એમણે જેટલી સાચી વાતોને દબાવવાનો પ્રયાસ કર્યો છે, સ્પ્રિંગનો નિયમ છે કે જેટલી દબાવીએ એટલી જ ગતિથી એ ઉછળે, આજ વિપક્ષના અવાજને દબાવવાનો ભાજપે પ્રયાસ કર્યો, પણ ગુજરાતની પ્રજા એનો અવાજ હવે દરરોજ ઉઠીને બુલંદ કરી રહી છે, પોતાના હક અને અધિકાર માંગી રહી છે, અને ભાજપના શાસકો એનો જવાબ આપી શકતા નથી. માટે આપ જુઓ છો કે લોકોની અંદર ભારે મોટો ગુસ્સો છે, રોષ છે, 18 વર્ણમાં ઉકળાટ છે, અને ઉકળાટ માટેના સબળ કારણો પણ છે. જો કસે ખાસ કરી દેવુસિંહ, જે પ્રમાણે ભાજપની ગૌરવ યાત્રા છે તે આપના મત વિસ્તાર કરમસરથી શરૂઆત થઈ હતી, તેની ગૌરવ યાત્રાને એટલો પ્રતિસાદ નથી મળી રહ્યો, શું કહેશો આપ? ના, ગૌરવ યાત્રાને બહુ સરસ પ્રતિસાદ મળ્યો, પણ ભાઈએ જે વાત કરી વિધાનસભામાં બોલવાના દેતા, જી વિધાનસભા એ ચર્ચાનો મંચ, અને છેલ્લા કેટલાક વખતથી હું જોઈ રહ્યો છું કે વિધાનસભામાં વિરોધ પક્ષ ચર્ચા કરવાના બદલે દેખાવના મંચ તરીકે ઉપયોગ કરે છે. વિધાનસભાની શરૂઆતમાં જ ક્યાંક ટીવી છાપામાં આપણી હેડલાઇન આવી જાય, આપણા સૂત્રો પકડ્યા હોય, આપણે દેખાવ કર્યો હોય, ઠીક છે ચલો એ, પણ ત્યાર પછી જે ચર્ચા કરવી જોઈએ ગુજરાતના પ્રજાના પ્રશ્નોને ધ્યાન, ગહન ચર્ચા, માત્ર આક્ષેપ નહીં, ટીકા નહીં, પણ એનો ઉકેલ પણ બતાવવાનો, તો એવો અભ્યાસવું ધારાસભ્ય વિરોધ પક્ષમાંથી જે આવવા જોઈએ ચર્ચાના મંચ ઉપર, એને બદલે એ ઓછું થઈ ગયું છે. બીજી વાત, એમણે જે કરી અને આપે જે કહ્યું કે ગૌરવ યાત્રાને જુઓ, ગૌરવ યાત્રાને પ્રતિસાદ એટલો સરસ મળ્યો છે કે એક પ્રકારે વાતાવરણ તૈયાર થઈ ગયું. ચૂંટણીની તારીખો તો જ્યારે આવશે ત્યારે આવશે, પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે, ભારે બહુમતીથી આવે છે, જે પ્રકારે પ્રત્યેક ગુજરાતનો જનજન, જે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય, આ બધાને જે પ્રકારે આવકાર આપી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે ગુજરાતનું ચિત્ર સ્વયંસ્પષ્ટ છે. ગુજરાતની જનતા વિકાસની રાજનીતિને ટેકો કરતી આવી છે, અને ગુજરાતની જનતા જે જૂના એમના હથિયારો છે જ્ઞાતિ જ્ઞાતિને વચ્ચે વિગ્રહ કરવાનો, એને ઓળખી ગઈ છે. ગુજરાતની જનતા સૌનો સાથ સૌનો વિકાસની રાજનીતિ સમજે છે. જે પ્રકારે એમણે જૂના જે પણ એક સમય હતો જ્યારે ખામ થિયરી ચલાવતા કે સમાજને એકબીજાની સામે લડાવતા, એ સમય પૂરો થઈ ગયો છે. પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ, એવો જમાનો આવ્યો છે કે જે પરફોર્મ કરશે, લોકો એને ટોકે કરશે, અને એને ધ્યાને રાખીને ગુજરાતની જનતા સતત વિકાસના ફળ પણ મેળવી રહી છે અને વિકાસ કરતી સરકારોને ટેકો પણ કરતી. જી ચોક્કસ, આ બંને યુવા નેતા છો, ખાસ કરી હવે પરેશભાઈ, ખાસ કરી હવે આગામી વિધાનસભાની જે ચૂંટણી આવશે, યુવા નેતૃત્વને કેટલું મહત્વ આપવામાં આવશે, કેટલી ટિકિટો આપવામાં આવશે? બેન, હમણાં જ અમારા સન્માનની સાથે દેવુભાઈ ગૌરવ યાત્રાની વાત કરતા હતા. ગુજરાત તાજનું સાક્ષી છે કે 26-26 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટીને દેશની સંસદમાં મોકલા. દીવના દરિયાથી દિલ્હી સુધી કોંગ્રેસ પક્ષના સાંસદ તરીકે એક પણ બમ્પ ચૂંટાઈને આવ્યો નથી. 2014 થી
ડિસેમ્બર 15 સુધીના કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય 16 કળાએ ખીલેલો હતો. મને લાગે છે કે માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ વાયદાનો વેપાર કર્યો અને એ વાયદાઓ હવે પૂરા થઈ શકા નથી. ત્યારે હું આપના માધ્યમથી માનની દેવુભાઈને પૂછવા માગું છું કે દેવુભાઈ, આજે ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતની અંદર નીકળી રહી છે, શું આપણે એ વાયદાઓ પૂરા નથી કર્યા એનું આપણે ગૌરવ લઈ રહ્યા છીએ? આ અમદાવાદ જેને કર્ણાવતી નગર બનાવવાનું સપનું જોયું હતું, આજે અમદાવાદ કોર્પોરેશનથી દિલ્હીના દરબાર સુધી સ્પષ્ટ બહુમતી છે ને કર્ણાવતી નગર ન બની શક્યું એનું આપ ગૌરવ લઈ રહ્યા છો. ગુજરાતના યુવાનો જેણે પરસેવો પાડવો છે, રોજગારી માટે દર દર ભટકી રહ્યા છે, એનો રોજગાર વધ્યો નહીં પણ નોકરીઓ છીનવાઈ રહી છે, શું તમે એનું ગૌરવ લઈ રહ્યા છો? મારું ગુજરાતનું બાળક, એણે 21મી સદીને આંબવા માટે શિક્ષિત બનવું છે પણ ત્યાં મોંઘું દાટ શિક્ષણ, એ ફી વધારો દરરોજ ભાજપના રાજમાં થાય છે ને શિક્ષણનો વેપાર થાય છે, શું આપ એનું ગૌરવ લઈ રહ્યા છો? મારા સૌરાષ્ટ્રનો ખેડૂત નર્મદાનું પાણી એના ખેતર સુધી પહોંચે અને કણનું મણ પકવી અને જગતનો તાત બીજા ભૂખ્યાનો જઠરાગ્નિ ઠારે એના માટે રાહ જોઈને બેઠો છે, પણ 43,000 કિલોમીટર કેનાલ નહીં બનાવવાના વાકે નર્મદાનું પાણી નથી પહોંચતું, શું આપ એનું ગૌરવ લઈ રહ્યા છો? મારે પૂછવું છે માનની દેવુભાઈ, દેવુભાઈ મને 11 મિનિટ તો આપો. આપે 14ની ચૂંટણીમાં વચન આપ્યું હતું. આપણી પાસે સમય ઓછો છે. સમય ઓછો છે. તમારે નક્કી કરો. આપ સવાલ ટૂંકમાં પૂછો, આપ જવાબ ટૂંકમાં આપો. મળવી જોઈએ. ચોક્કસ છે આપને તક. પરેશ ભાઈ હવે દેવુસિંહ પાસેથી આ સવાલોના જવાબ મેળવી લઈએ. દેવુસિંહ, જો 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના વિકાસના મોડેલને જોઈને દેશની જનતાને એવું લાગ્યું કે ગુજરાત આ દેશના પશ્ચિમ છેડાએ જે મુખ્યમંત્રી છે એ જો આ દેશના વડાપ્રધાન બને તો જ દેશ આ હતાશા નિરાશા અને આ કૌભાંડોમાંથી છૂટે, અને માટે ગુજરાતની જનતાના આ મુખ્યમંત્રીને દેશની જનતાએ ગુજરાત નહીં દેશના ઇતિહાસમાં ભાજપને ક્યારેય ન મળી હોય એટલી બધી બેઠકો આપી અને એનડીએનું શાસન આપ્યું. અને એ શાસનના અંતે 3.5 વર્ષની વાત નહીં, પહેલાં 17મા દિવસે જ એમણે નર્મદાની મંજૂરી આ ગુજરાતના હિત માટે નરેન્દ્રભાઈ મોદીએ આપી. નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાનું કામ કર્યું. ત્યાર સુધી મારીને SIT ની રચના કેટલા વર્ષોથી કહેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કોંગ્રેસને કે સીટની રચના કરો. આપણે પહેલી જ કેબિનેટની બેઠકમાં સીટનો નિર્ણય કર્યો. આપણે ગુજરાતના હિત માટે એમણે જે નિર્ણયો કર્યા છે એની વાત કહેવા જોઉં તો ખૂબ મોટી થશે, પણ એક સામાન્ય વાત કહું કે ગુજરાતના બજેટમાં અત્યાર સુધી ભારત સરકારનો ફાળો 63,000 કરોડ રૂપિયા આવતો હતો, જે ભારત સરકાર દરેક રાજ્યનો પોતાનો એક સમવાય તંત્ર છે, આપણું ફેડરલ સ્ટ્રક્ચર એનો હિસ્સો બને. એના બદલે આ વર્ષથી ગુજરાતમાં 1,58,000 કરોડ ભારત સરકારે ગુજરાતના વિકાસ માટે આપ્યા. આમ જોઈએ તો ગુજરાતનું બજેટનું સ્પાન કેપેસિટી છે 1,72,000 કરોડ, એટલે પેરેલલ જેટલું ગુજરાતનું બજેટ છે એટલું જ બજેટની કિંમત ભારત સરકાર આપે છે. ગુજરાતના રોયલ્ટીના પ્રશ્નો હતા, ગુજરાતની રોયલ્ટી કોલ સ્વાઈપ જ્યાં દૂરથી આપણને કોલસો મોકલતા એના બદલે નજીકના સ્થળેથી કોલસો આપવાનો નિર્ણય ભારત સરકારે કર્યો છે. ભારત સરકારે જે કામ કરે છે નિર્ણય તો ચોક્કસથી કરે છે. તેના પ્રશ્નો છે, એમને યુનિવર્સિટીની વાત કરી. આ ગુજરાતમાં 5-7 યુનિવર્સિટી હતી, આજે 57 યુનિવર્સિટી. ગુજરાતમાં મેડિકલ ડિપ્લોમા મેડિકલ કોલેજો માત્ર 25,000 હતી, એના બદલે 1,25,000 બેઠકો એન્જિનિયરિંગની કોલેજો થઈ છે, ડિગ્રીની મેડિકલ કોલેજ બેઠકો વધી છે. આપણે તમે કોઈ સેક્ટરમાં હું એમને જવાબ આપવા તૈયાર છું. આ બધી બાબતોનું ગુજરાતનું ગૌરવ અમે લઈને નીકળ્યા છીએ કે ગુજરાત આજે દેશમાં અસ્મિતાનું મોડેલ, ગુજરાતની સંસ્કારોનું મોડેલ અને ગુજરાતના વિકાસનું મોડેલ આજે દેશ અને દુનિયા વખાણે છે એનું અમને ગૌરવ છે, અને એટલા માટે અમને ગૌરવ યાત્રા લઈને નીકળ્યા. ખાસ કરી સરકાર જે નિર્ણયો બનાવે છે, ખાસ કરી તેના પર પ્રજા સવાલ ઉઠાવે છે. GST નો મુદ્દો હોય કે અન્ય કોઈ પણ મુદ્દો હોય, હંમેશા પ્રજાની એક જે સવાલ એ પણ રહ્યો છે, નિર્ણયો તો સરકાર કરી દે છે, યોજના બનાવી દે છે, પણ અમલ પ્રોપર રીતે નથી થતો, જેને લઈ લોકો છે તેમાં રોષ છે. GST ની વાત કરીએ તો સુરતમાં જે પ્રમાણે વેપારીઓ છે તેમને ભોગવવું પડ્યું, પછી સરકાર વચગાળાનો રસ્તો કાઢે છે તેનાથી. તો ખાસ કરી આવું કેમ બને છે કે યોજનાનો પ્રોપર રીતે અમલ દેશમાં રિફોર્મ્સ કરવા માટે નોટબંધી હોય કે GST. GST નો નિર્ણય થયો ત્યારે એ કોઈ બહુમતીના જોરે કરેલો નિર્ણય નથી, એમાં કોંગ્રેસે પણ ટેકો આપેલો છે, અને એ બહુમતીથી નહીં પણ સર્વાનુમતે પસાર થયેલા બિલને જ્યારે અમલ કરવા જતા હોય ત્યારે આ દેશમાં એવી પહેલી પ્રામાણિક અને ઈમાનદાર સરકાર છે કે જેનું મન ખુલ્લું છે, એ કહેવા તૈયાર છે. દર GST કાઉન્સિલની બેઠક થાય, જે નીચેથી પ્રતિનિધિઓ એમના હોય
મુખ્યમંત્રીઓ નાણામંત્રી ઉપરાંત જે તે રાજ્યોના પ્રશ્નો એના પ્રશ્નોને સાંભળીને એને ઉકેલ કરવા માટે સરકારનું મન ખુલ્લું છે. અને અમે એમ નથી કહેતા કે આ જીએસટી અમે જે લાવ્યા એ જ ફોર્મેટમાં જાય. આજે આપણે નાના નાના 2 લાખના બદલે 1 કરોડ સુધી વેપાર કરતા માણસોને કોઈ ટેક્સ નહીં ભરવાનો, ત્યાંથી મળીને દફતર નહીં રાખવાની સૂચનાઓ આપી છે. જે જે તકલીફો પડે છે એમ એના ઉકેલનો પણ નિર્ણય સરકારે કર્યો છે. સરકારનો અર્થ એવો છે કે સરકાર ઉપર જે 130 કરોડની જનતાનો ભરોસો છે એ જનતાનો ભરોસો ટકાવવા માટે રાષ્ટ્રહિતના નિર્ણયો કરવાના છે. અમારે કોઈ પક્ષની ચૂંટણીઓ તમામ જીત્યા છે અમે નોટબંધી પછી, જેટલી પણ ચૂંટણીઓ આવી આ દેશમાં તમામ જીત્યા. કારણ શું? કે લોકોને ખબર છે કે સરકારનો ઈરાદો જનતાના હિતનો છે, દેશના હિતનો છે. કોઈ પક્ષના હિત માટે અમે કામ કરતા નથી, કોઈ પરિવારના હિત માટે કામ કરતા નથી, અમે રાષ્ટ્રહિત માટે કામ કરવાવાળા લોકો છીએ. જી જો કહેશે પરેશભાઈ, ખાસ કરી જે પ્રમાણે કહ્યું કે યોજનાઓ છે તેને પ્રોપર રીતે વેમાં જાય એ પ્રકારની સરકારની કોશિશ રહે છે. બેન, હું હંમેશા કહેતો આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વાયદાઓનો વેપાર કર્યો છે, લોકોને સપનાઓ દેખાડ્યા છે, પણ એ યોજનાઓના અમલીકરણમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પાંગળી પુરવારતી છે. હિન્દુસ્તાનની પ્રજાએ 50 દિવસ માંગ્યાતા માનની નરેન્દ્રભાઈને આપ્યા. હું દેવુભાઈને પૂછવા માંગુ છું કે આપ કેટલું કાળું ધન વિદેશથી લાવ્યા, કેટલા લોકોના ખાતામાં 15 લાખ જમા કરાવ્યા? શું નોટબંધીથી ત્રાસવાદ બંધ થઈ ગયો? શું નોટબંધીથી આપણી સરહદો સલામત થઈ ગઈ? શું નોટબંધીથી કોઈ કરોડપતિને બેંકની લાઇનમાં ઊભેલો જોયો? ના. હિન્દુસ્તાનનો સામાન્ય માણસ, મારી મા બહેને કરકસરથી બચાવેલા પૈસા, ખેડૂતોના પરસેવાની કમાણી, મજૂરોએ પરસેવાથી જે બચત કરી હતી એ બચત બેંકમાં જમા થઈ. અને બેન, અમારા સહયોગી ઉપસ્થિત છે, જનતામાંથી એક સવાલ લઈ લઈએ. શું છે જનતાનો? તમારો જવાબ પણ સાંભળીશું. બસ એક જ મિનિટ, જનતાનો સવાલ સૌપ્રથમ જાણી લઈએ. જે બિલકુલ ગીતા, જે પ્રમાણે અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો ચાલી જ રહ્યા છે, આપણી સાથે પ્રેક્ષકગણ છે તેમની સાથે પણ વાત કરીએ. આપનો સવાલ શું છે? હું વિપક્ષને પ્રશ્ન પૂછવા માંગીશ. કોંગ્રેસ દ્વારા અત્યારે એક એજન્ડા બહાર પડાયો છે કે જો તેમની સરકાર આવશે તો 30 લાખ કરતાં વધુ યુવાનોને રોજગારી અને 3000 થી 5000નું સ્ટાઇપેન્ડ. પરેશભાઈ, તમને એવું નથી લાગતું કે આ કારમી મોંઘવારીમાં 3000નું સ્ટાઇપેન્ડ એ બેકાર યુવાનોનો એક મજાક છે? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન એક છે કે 30 લાખથી વધુ યુવાનોને રોજગારી તો કોઈ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે? શાસક પક્ષ પણ અત્યારે રોજગારી આપવામાં ફાંફા પડી રહ્યા છે, તો તમે કેવી રીતે આપશો? હું એટલે મારા ગુજરાતના નવજવાનોને વિનંતી કરું છું કે નવી પેઢીએ કોંગ્રેસનું શાસન જોયું નથી. એક વખત કોંગ્રેસને માફ કરો, ભાજપને સાફ કરો, અમને કામ કરવાની તક આપશો તો અમે એક પુરવાર કરી બતાવશું કે મારો ગુજરાતનો યુવાન 50 જગ્યાઓ માટે 15 લાખ અરજીઓ જે આવે છે ને એ બેકારીનું, બેરોજગારીનું પ્રમાણ છે. આપ એક વખત કોંગ્રેસને અજમાવી જુઓ. દરેક હાથને કામ મળે, કામના પૂરા દામ મળે એ કોંગ્રેસનો સંકલ્પ છે. અને જો અમે કામ નહીં આપી શકીએ તો મારો યુવાન જે 12 ધોરણ પાસ છે ને 3000 ગ્રેજ્યુએટ છે ને 3500 અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે ને 4000 રૂપિયાનું અમે સ્ટાઇપેન્ડ આપશું, ભથ્થું આપશું. આ ભથ્થાથી એના જીવનનો નિર્વાહ થશે એવો મારો દાવો નથી, પણ કમસે કમ એ રોજગાર શોધવા માટે જાય છે તો ઉછીના પૈસા લઈ અને પેટ્રોલ પંપે જાય તો 100ની નોટમાં 75 રૂપિયા પેટ્રોલમાં કપાઈ જાય છે. આ એનો ઉપર જે પીડા છે ને એમાંથી અમે એને મુક્તિ અપાવવાનો પ્રયાસ કરીએ છીએ. બિલકુલ પરેશજી, બીજો પણ એક સવાલ છે તેમનો, એ પણ સાંભળી લઈએ. મારે એક દેવુભાઈને સવાલ છે કે ભૂતકાળમાં ટ્રેક્ટર છે એ ગાડું કહેવાતું હતું, ગામડાનું ગાડું કહેવાતું, એના ઉપર ટેક્સ નહોતા. તો ભારતીય જનતા પાર્ટીએ એના ઉપર 28% ટેક્સ માગે નાખ્યો છે, તો એમાં તમારું શું? જી જો, આ જીએસટીનું ટેક્સ જે સ્ટ્રક્ચર છે ને એને સમજવું પડે. જે ઇનપુટ ક્રેડિટના જે ટેક્સ હાઈ હોય ત્યાં જીએસટીમાં 0 અને 1 સમજીએ તો 0 મોટો કે 1 મોટો? તમે કહેશો 1 મોટો, તે અહીંયા 0 મોટો થાય છે. કયા અર્થમાં? કે આની ટેક્સ ક્રેડિટ મળવાની છે. તમને 28% એટલે 28%નું બેનિફિટ મળવાનો છે, પણ એ હજુ સામાન્ય લેમેન જે હોય એને આ ટેક્સનું સ્ટ્રક્ચર નહીં સમજાય. આપણે પ્રચાર અર્થે કહી શકીએ કે આટલો બધો ટેક્સ થઈ ગયો, પણ એ ટેક્સ ક્રેડિટ છે. છતાં પણ આજે દર 3 મહિને, પહેલાં જે મહિને રિટર્ન ભરવાનું હતું એને 3 મહિને કર્યું. હજુ પણ આ જીએસટી એક બધા માટે નવો વિષય છે. જ્યાં સુધી આપણે નાના
કે મોટા ઉદ્યોગપતિઓ માટે નવ વિષય છે ત્યારે સરકારનું મન ખુલ્લું છે, પણ આવો અપ્રચાર ન કરવો જોઈએ કે ટ્રેક્ટર મોંઘું થઈ જશે. ખેડૂતના હિતમાં તો આ ભારત સરકારે એટલા સારા નિર્ણયો કર્યા છે. પહેલાં ખાતર નહોતું મળતું, ખાતરો માટે લાઈન થતી, પોલીસો દંડા મારતા અને એ ખાતરનો કાળા બજાર થતો, અને એ ક્યાંક કોઈક કેમિકલ ફેક્ટરીઓ હોય કોંગ્રેસના નેતાઓ એમના ત્યાં જતી. પ્રધાનમંત્રીએ આને નીમ કોટેડ કર્યું અને નીમ કોટેડ કર્યા પછી એક પણ ખાતરનો દાણો આજે કોઈ વાપરી શકતું નથી, એ ખેડૂતને સીધે સીધું મળે છે અને હવે સસ્તું મળે છે. એટલે ગુજરાત ખેડૂત માટે કેટલા નિર્ણયોની વાત કરીશ તો આખો વિષયાંતર થશે. ભાઈએ જે કહ્યું કે અમે આ આપશું, વચને શીખવું દરિદ્રતા, આપણે વચન આપવામાં ક્યારેય ગરીબી હોવી ના જોઈએ. એમણે ઘરનું ઘર આપવાનું કહ્યું હતું, કલર ટીવી આપવાનું કહ્યું હતું, હવે બેરોજગારી ભથ્થું આપવાનું, આ બધું આપવાનું કહ્યું છે, પણ ગુજરાતની જનતાનો કોંગ્રેસ પર ભરોસો નથી અને એમની કોઈ વાતોમાં આવ્યા વગર ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને 100 થી 50 વધારેની બેઠકો આપવામાં. બેન 2017 રિઝલ્ટ જોયું, બહુ આનંદ થયો. દેવુભાઈએ ઘરના ઘરને યાદ કરાવ્યું, મને યાદ છે 2012 ની ચૂંટણીમાં 50 લાખ મકાન ગુજરાતના ગરીબ પરિવારોને આપવાનો ભારતીય જનતા પાર્ટીએ વાયદો આપ્યો હતો. હું દેવુભાઈને પૂછવા માંગુ છું કે આપે કેટલા મકાન બનાવ્યા, કેટલા ગરીબને આપ્યા? ઇન્દિરા આવાસ બંધ થઈ ગઈ, સરદાર આવાસ બંધ થઈ ગઈ, આંબેડકર આવાસ યોજના બંધ થઈ ગઈ, પંડિત દીનદયાળ આવાસ યોજના બંધ થઈ ગઈ, માનની નરેન્દ્રભાઈ આવ્યા એટલે આખા ગુજરાતમાં હિન્દુસ્તાનમાં ખાલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ટેગ મારવામાં આવ્યો. અને બેન હું દાવા સાથે કહું છું, ગુજરાતના યુવાનોને કહું છું કે ગૂગલમાં જઈને સર્ચ કરજો, આખાય ગુજરાતની અંદર માત્ર 92,097 પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ મંજૂર થયા છે અને મંજૂર થયા પૈકીના પણ હું માનું છું 5% કામો પૂર્ણતાના આરે નથી. દેવુભાઈએ કીધું કે અમારી સરકાર આવી તો અમે કરોડો રૂપિયા ગુજરાતને આપ્યા. એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે દાવા સાથે કહું છું કે નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા મોસાળે જમણવાર અને મા પીરસનાર હતી, પણ એણે સૌથી વધુ ગુજરાતને અન્યાય કર્યો છે. કેન્દ્રીય યોજનાઓની અંદર કાપ મૂકવામાં આવ્યો છે, એ સર્વ શિક્ષા અભિયાન હોય, એ રૂરલ હેલ્થ મિશન હોય, એ JNURM હોય, એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ હોય, તમામ યોજનાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય સરકારે ગુજરાતની સાથે અન્યાય કર્યો છે. અને એટલે જ રાજ્યના માનની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ક્યારેક મોઢું બગાડતા ફરિયાદ કરતા હોય છે કે કેન્દ્રનો ગુજરાતની પ્રજાને હળહળતો અન્યાય. આ 2012 જે થાપટો કોંગ્રેસના પંજા ઉપર મારવામાં આવી હતી, આજ ગુજરાતની પ્રજાને લાગી રહ્યું છે કે ગુજરાતની પ્રજા બધું સમજે છે. એ હવે અમારું અન્યાય કરતો તો 10 વર્ષ સુધી તમે ગુજરાતને ગુજરાતને કેટલો અન્યાય કર્યો છે, ચાહે નેશનલ હાઈવે હોય, રેલવેની વાત હોય, રોયલ્ટીની વાત હોય, નર્મદાની વાત હોય, આજે પણ નર્મદા મંજૂર થઈ ત્યારે તમારા પક્ષના લોકસભાના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા વિરોધ કરે, રાજ્યસભામાં દિગ્વિજયસિંહ વિરોધ કરે, આજે નર્મદાનો નિર્ણય થયા પછી પણ એ હજુ વિચાર કરે છે અને એને ટેકો આપવા અર્જુન મોટવાડિયા જાય, મેઘા પાટકરને ત્યાં જાય, આ શું બતાવે છે? તમે ગુજરાત વિરોધી અને વિકાસ વિરોધી અને ગુજરાત વિરોધી હશો. જો દુનિયામાં કોઈ સરકાર વિકાસ વિરોધી ના ચાલી શકે, દુનિયાની કોઈ સરકાર ના ચાલી શકે. વિકાસ વિરોધી તમે લોકો, વિકાસને મજાક કરાવો, વિકાસ ઉપર વ્યંગ કરો, એનો અર્થ કે તમે વિકાસ નથી ઈચ્છતા. તમે વિકાસ નથી ઈચ્છતા તો લોકોનો ટેકો તમને કેવી રીતે મળવાનો? તમારી પાસે ઓલ્ટરનેટિવ મોડલ નથી. એટલે કે તમારે ભાજપ તરફથી આક્ષેપ થઈ રહ્યા છે કે નકારાત્મક રાજનીતિ થઈ રહી છે કોંગ્રેસની, તો અને પ્રધાનમંત્રી આવાસ યોજના તમે ઇન્દિરા ગાંધીના નામે યોજના બનાવી, રાજીવ ગાંધીના નામે યોજના બનાવી, કેન્દ્રની સેન્ટ્રલ સ્પોન્સર 159 યોજનાઓ ચાલે છે, કેમ તમે 5 યોજનાનું નામ સરદાર પટેલના નામે નથી આપતા? કેમ રાજીવ ગાંધી ને ઇન્દિરા ગાંધી નું નામ ચાલે રાખો? તમારી હિંમત પરેશભાઈ, જે પ્રમાણે ભાજપનો આક્ષેપ છે, નકારાત્મક રાજનીતિ કરી અને કોંગ્રેસ ફાયદો મેળવવા માંગે છે, શું એ સાચું? નકારાત્મક રાજનીતિ નું આયુષ્ય લાંબુ ન હોય અને હજુ 20 વર્ષ પછી પણ નથી સમજતા. આપણે સવાલનો જવાબ એમની પાસેથી મેળવી લઈએ. જેવુભાઈ, માત્ર મનની વાત કરોમાં ક્યારેક કોકની વાત સાંભળતા પણ શીખશો તો મને લાગે છે કે લોકશાહી સમૃદ્ધ બનશે. તમે જ્યારે તમને કહેવામાં આવે લોકશાહી સમૃદ્ધ બનશે, તમે મુદ્દાસર નહીં બોલતા. લોકશાહીનો પાયો જ વિરોધ છે. આ દેશમાં 200 વર્ષની ગુલામીમાંથી, વિરોધ ના હોય, દેવુભાઈ મારી કોઈ રાજકીય ટિપ્પણી નથી,
આ દેશમાં અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટે ગુજરાતના 2 પનોતા પુત્રો પૂજ્ય ગાંધી અને સરદારે વિરોધનો બૂંગિયો ફૂંક્યો, એનું નામ આંદોલન. અને જ્યારે ગાંધી અને સરદારે આંદોલન કર્યું ત્યારે અંગ્રેજોની મંજૂરી લેવી નથી પડતી, એણે રેલી કાઢવા, ઉપવાસ કરવા, આવેદન આપવા, મોરચો કાઢવા માટે ક્યારેય અંગ્રેજોની કચેરીમાં મંજૂરી લેવા નથી જવી પડતી. કમનસીબે આ આઝાદ ભારતની અંદર 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે. ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, વર્ગ કે સમૂહ જ્યારે એને સરકારી નીતિઓથી સમસ્યા હોય, એની વેદનાને વાચા આપવા માટે એને આંદોલન કરવું હોય, રેલી કાઢવી હોય, આવેદન આપવું હોય, તો આ ભારતીય જનતા પાર્ટીના સરકાર પાસે, એના સરકારી અધિકારીઓ પાસે મંજૂરી લેવા જવી પડે એવી દયનીય સ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે. આંદોલનનો અધિકાર 18 વર્ણનો અધિકાર હતો, પણ ભાજપના રાજમાં આંદોલનના અધિકારને છીનવવાનું પાપ થયું છે, અને એટલે હવે ગુજરાત ફરી પાછું આઝાદ. એટલે આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે પ્રજા છે, એક મિનિટ બસ, કે જે પ્રમાણે પ્રજાને પોતાના વાત મૂકવા માટે જે પરવાનગી લેવી પડે છે આંદોલન કરવા, પણ મારું માત્ર એટલું જ કહેવું છે, પ્રજાને ત્યાં સુધી પહોંચવું શા માટે પડે કે આંદોલન કરવી પડે? પ્રજાને જે જોઈતું હોય જો સરકાર આપે તો ચોક્કસ આ બધું ઓછું થશે. ચર્ચાનો દોર યથાવત રાખીશું. હાલ પ્રશ્ન એક આવી રહ્યો છે અમિતા. બિલકુલ ગીતા, જે પ્રમાણે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે, ખાસ કરીને પ્રજાલક્ષી પ્રશ્નોની જ વાત છે, આપણી સાથે ઉપસ્થિત છે પ્રેક્ષક, તેમને પણ સવાલ છે. મારો પ્રશ્ન દેવુભાઈને છે કે આપ ગુજરાતમાં શિક્ષણ માટેની વાત કરી રહ્યા છો અને 57 યુનિવર્સિટીની વાત કરી રહ્યા છો. મારે આપને એ પૂછવું છે કે ગવર્મેન્ટના ખર્ચે મેડિકલ અને એન્જિનિયરિંગની કેટલી યુનિવર્સિટીઓ અને કેટલી કોલેજો એ આપના શાસન દરમિયાન સ્થપાણી, અને ફી નિયમન ધારો, સ્કૂલમાં ફી નિયમન કરતો ધારો જે બનાવ્યો છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન હજુ પણ નથી કર્યું, અને દરેકે દરેક વાલીનો ખિસ્સું લૂંટવાનો તમે પરવાનો હજુ પણ દરેક સ્કૂલોને આપો છો, તે બાબતે તમે પ્રકાશ પાડો. સૌપ્રથમ તો ફી નિયમન ધારો અમે લાવ્યા છીએ, અમે મક્કમતાથી અમલ કરાવીએ છીએ, પણ કેટલાક શાળા ચલાવતા, સ્કૂલો ચલાવતા લોકો અમે લાવ્યા છીએ, એનો અર્થ કે પ્રજાની મુશ્કેલીમાં અને કોર્ટમાં ગયા, અમલ નથી થયો, કોર્ટમાં અમલ નથી થયો, એટલા માટે હું એ જ કહું છું કે અમલ નહીં કરવા પાછળના અમારા ઈરાદામાં જ્યારે અમે ઇમ્પ્લિમેન્ટ કરવા ગયા તો કેટલીક સંસ્થાઓ કોર્ટમાં ગઈ, અને ભારતીય બંધારણની સંવિધાનની વ્યવસ્થા છે, જ્યાં મામલો કોર્ટમાં હોય ત્યાર પછી આપણે કોર્ટના માર્ગદર્શન હેઠળ જ આગળ જવું પડે છે. કોર્ટ જે નિર્ણય કરશે અમે સાથે મળીને ઉકેલ લાવશું. પણ ગુજરાતમાં જે પ્રકારે નકારાત્મક રાજનીતિ ચાલી છે, ગુજરાતની જનતા તમામ વસ્તુને બરાબર સમજે છે કે ગુજરાતનું શાસન કોના હાથમાં સોંપવામાં આવે. ગુજરાતની આજે વિકાસ મોડલ થયું, દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની ચર્ચા થાય છે, ત્યારે આ વિકસિત ગુજરાત, વિકસિત કહું છું, વિકાસશીલ નહીં, હવે ધીરે ધીરે વિકસિત થવા જઈ રહ્યા છે, એવા ગુજરાતના શાસનની દોર કોના હાથમાં સોંપી, એ ગુજરાતની જનતા બરાબર સમજે છે. આગળ એ પણ જાણવા માંગે છે ખાનગીની સાથે. જો ડ્રોપ આઉટ બોટ 32% હતો પ્રાથમિક શિક્ષણમાં 2001માં, પ્રાથમિક શાળામાં ડ્રોપ આઉટ 32% હતો, આજે 1% અથવા 1%થી નીચે ગયો છે. તો સરકારે એનો, સરકાર અને જનતા બંને ભાગીદાર થઈને બેટી બચાવો બેટી પઢાઓ, અને તો જ થઈ શકે, એકલી સરકાર ના કરી શકે, અને સરકારે આ કર્યું છે, માટે જ આપણે ડ્રોપ આઉટ રેશિયોમાં આટલો ઇમ્પ્રુવમેન્ટ. મને લાગે છે કે ગુજરાતના એક નવયુવાને પૂછેલા પ્રશ્નનો કદાચ જવાબ આંકડાકીય માહિતી દેવુભાઈ પાસે નહીં હોય, એમની રજા લઈ અને હું એનો જવાબ આપવા માટેની કોશિશ કરું છું. એમણે પૂછ્યું કે ભાજપના રાજમાં ગુજરાતની અંદર કેટલી સરકારી મેડિકલ કોલેજો ચાલુ થઈ? મારો જવાબદારીપૂર્વકનો જવાબ છે કે 0. જો સરકારી મેડિકલ કોલેજમાં આજે પણ દીક, એમણે પ્રશ્ન પૂછ્યો છે સરકારી મેડિકલ જનતા પાર્ટીના રાજ્યમાં કેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો ગુજરાતમાં ચાલુ થઈ, તો મારો જવાબદારીપૂર્વકનો જવાબ છે કે 0. મેડિકલ કોલેજોમાં દીકરીઓને ભણવા માટે ભારતીય જનતા પાર્ટીના રાજમાં કેટલી સરકારી નવી અસ્પતાલો બની, તો એનો જવાબદારીપૂર્વક મારો જવાબ છે કે 0. જો આ દેશમાં આરોગ્યના સ્ટ્રક્ચર બાબતમાં ગુજરાતમાં સિવિલ હોસ્પિટલો હોય, રાજ્ય સરકારની હોય કે ખેડ ડિસ્ટ્રિક્ટ કક્ષાની સિવિલ હોસ્પિટલ હોય, સબ ડિવિઝનલ હોસ્પિટલ હોય, સીએચસી હોય, પીએચસી હોય, અને 108 સુધીનું જો આરોગ્યનું તંત્ર ઊભું કર્યું હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું, અને એ કોના માટે કર્યું છે? ગરીબ માટે કર્યું છે.
જે પ્રકારે 108ની સેવા ઊભી થઈ છે અને એના જે લાભ મળ્યા છે અને ગરીબ માણસને લાભ મળ્યા છે અને 108ની ગુજરાત કોંગ્રેસના શાસનમાં શું હતું, કોઈક અકસ્માત થયો તો લોકો ટોળે વળીને ઊભા રહેતા, કોઈ એને હોસ્પિટલ નહોતું લેતું. આજે 108ને અજાણ્યો માણસ પણ ફોન કરે છે અને આવે છે ને એ વ્યક્તિને બચાવ કરે છે. એનું કારણ કે ગુજરાતમાં જે પ્રકારે વ્યવસ્થા ઊભી થઈ છે એના કારણે આરોગ્યની સેવા ઊભી થઈ છે, એના કારણે 108 ચાલે છે. છોકરીઓ વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ મળતું, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ફ્રીમાં નથી મળી રહી. ડોક્ટરી એને ડોક્ટર બનવું હોય તો પણ ભાજપની સરકાર દીકરી હોય તો એને મફત પણ આવે છે. જેના તમે દીકરીને પણ 50% ખાનગી શાળામાં અને સરકારીમાં તો આપે જ છે મફત. જી ચોક્કસથી. એટલે કે ખાસ દેવું છે આ પ્રકારનો આરોપ થાય છે. પરેશભાઈ કંઈ કહેવા માંગે છે? પરેશભાઈ શું બેન, આમ તો દેવુભાઈ પૂર્વમાં અમારી વિચારધારા સાથે જોડાયેલા સાથી હતા, કમનસીબે કમળનો ટેગ લાગ્યો છે એટલે હવે આત્માના અવાજને અહીંયા રજૂ નહીં કરી શકે. પણ મારું સ્પષ્ટપણે માનવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી સરકાર છે. આ જગતનો તાત, ગુજરાતનું અર્થતંત્ર, ગામડાઓની અંદર ગાંધીજીનું ગ્રામ સ્વરાજનું સ્વપ્ન, પણ આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મારો વિધાનસભા પ્રશ્નોત્તરીમાં દેવુભાઈ જવાબ જે મને મળ્યો છે એ મુજબ ગુજરાતમાં દર 24 કલાકે 53 લોકોએ યા તો આત્મહત્યા કરવી પડે છે, યા તો આત્મહત્યાનો પ્રયાસ કરે છે, યા તો એને અપમૃત્યુમાં ખપાવવામાં આવે. ટૂંકમાં જવાબ બંને પાસેથી મેળવી લો, બસ 2 મિનિટમાં. જનતા સુધી આ વખત પહોંચવા માટે તો ભાજપ કોંગ્રેસ પોતાની સત્તા લાવવા માટે જનતા પાસે કઈ રહેશે, શું મેસેજ આપવા માંગશો? દેવસિંહ, જો ગુજરાતની જનતા છેલ્લા 20-22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનને જોયું છે, અનુભવ્યું છે અને માણ્યું પણ છે. જે પ્રકારે ગુજરાતની જનતા વિકાસને ટેકો કરતી આવી છે અને વિકાસથી એના જે લાભ મળ્યા છે અને ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીનું પ્રામાણિક અને ઈમાનદારીપૂર્વકનું શાસન જોયું છે, એ જનતા 2017ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી. બેન, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ વર્ષોથી સંભળાઈ શકે છે પણ ગુજરાતના નવયુવાનો એને હવે આંખે વિકાસ દેખાતો નથી, હૃદયને વિકાસનો અહેસાસ થતો નથી. અને મને લાગે છે કે એટલે જ વિતેલા વર્ષોમાં કોઈ માની કુખે બાળક જન્મે તો એનું નામ વિકાસ રાખતા ગુજરાતની માં શરમાઈ છે. આગળ પણ આપણું મહાસંવાદ છે, યથાવત રહેશે. આપણે અહીં જ વિરામીએ. આભાર આપનો. આપ અમારી બંને સાથે જોડાયા બદલ.